મિત્રો, એમ એસ ડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી અંતર્ગત. જે ભરતી આવેલી છે એ અંતર્ગત હવે કેટલા મેરિટવાળા અરજી કરી શકશે. કારણ કે અમુકનું જે પર્સન્ટેજ છે 66 છે, 67 છે, એવી ઘણી બધી કમેન્ટો આવેલી છે. તો એ અંતર્ગત આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે જો તમારું કેટલું પર્સન્ટેજ થાય તો તમે અરજી કરી શકશો, અને શું ઓછા પર્સન્ટેજવાળા અરજી કરી શકાશે કે નહીં કરી શકાય એની પણ વિગતો જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર સૌથી પહેલાં તો આપણે જે જાહેરાત આવી છે એ અંતર્ગત આપણે નોર્મલી વાત કરીએ. તો મિત્રો, ટોટલ જગ્યાઓ પોસ્ટ ઓફિસની અંદર 38,926 છે. તો મિત્રો, એની અંદરથી ગુજરાતમાં 1901 જગ્યા ઉપર ભરતી થવાપાત્ર રહેશે. તો મિત્રો, આની અંદર જે 3 ડિપાર્ટમેન્ટ છે તો એ તમે જોઈ શકો છો, એ અંતર્ગત રહેશે BPM, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક. આ 3 ડિપાર્ટમેન્ટની અંદર ભરતી છે. તો મિત્રો, પગાર ધોરણ તમે જોઈ શકો છો, BPMની અંદર 12,000, ABPM આની અંદર અને ડાક સેવકની અંદર 10,000 પગાર રહેશે. તો મિત્રો, આ જે સરકારી નોકરી છે સરકારના ધારાધોરણ મુજબ તને પગાર આપવામાં આવે છે. તો મિત્રો, આની અંદર શું ઘણા બધાના ક્વેશ્ચન હતા કે આની અંદર જે 4 કલાકની નોકરી છે તો એ અંતર્ગત કેટલો સમય તમારે આપવાનો રહેશે. તો મિત્રો, આની અંદર આપણે મહત્ત્વની માહિતી જાણીએ કે માત્ર 4 કલાકની નોકરી છે તો આની અંદર તમારો સમય ગણવામાં આવે તો 10 થી લઈને જે 2 વાગ્યા સુધી તમારી નોકરી રહેશે. તો મિત્રો, આની અંદર ઘણા બધા મિત્રોના સવાલ હતા કે શું આની અંદર પગાર ધોરણ વધશે કે નહીં વધે એ અંતર્ગત. તો મિત્રો, આ સરકારી નોકરી છે, જો જે પગાર ધોરણ લાગતું હશે એ તમને લાભ મળવાપાત્ર રહેશે. અને જે પોસ્ટ ઓફિસની અંદર જે પણ મિત્રો અરજી કરે છે એમને જે પણ પોસ્ટ ઓફિસની સરકારી લાભો મળતા હોય છે એ લાભો મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આની અંદર ઘણા બધા મિત્રોના સવાલ હતા કે કેટલું મેરિટ હોવું જોઈએ. તો મિત્રો, આ માત્ર જે ભરતી છે એ મેરિટના આધારે તમારી જગ્યાઓ થશે. તો મેરિટ શેના ઉપરથી રહેશે? તો મિત્રો, આની અંદર 10 પાસ અંતર્ગત જે તમારા પર્સન્ટેજ છે એ અંતર્ગત રહેશે. શું તમારા કેટલા પર્સન્ટેજ છે 10ની અંદર એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો મિત્રો, હવે જાણીએ કે કેટલા પર્સન્ટેજવાળા અરજી કરી શકશે. તો મિત્રો, આની અંદર જો વાત કરીએ તો કેટલા પર્સન્ટેજ, તો જેમના 85+ પર્સન્ટેજ આવતા હોય તો તમે અરજી કરી શકશો. અને મિત્રો, ઓછા છે તો ટ્રાય કરવામાં શું જાય છે એટલે કે મિત્રો, આપણે વાત કરીએ કે 60-85ની વચ્ચે જેમના પર્સન્ટેજ આવે છે એ પણ મિત્રો અરજી કરી શકશે. કારણ કે જો સમય સંજોગો અંતર્ગત જો તમારો ચાન્સ આવી જાય તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. તો મિત્રો, આની અંદર જે પણ મિત્રો વાત કરીએ કે ફાઇનલ અંતર્ગત કે મેરિટ કેટલું રહેશે, તો ફાઇનલ અંતર્ગત મેરિટ વાત કરીએ તો 85+ મેરિટ જવાપાત્ર રહેશે દરેક જિલ્લામાં. તો મિત્રો, જિલ્લાવાઇઝ જગ્યાઓ પણ તમે જોઈ જશે કે તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એની પણ માહિતી આપેલી હશે. તો મિત્રો, ખાસ કરીને જેમના 85+ પર્સન્ટેજ હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકશો. અને મિત્રો, આની અંદર તમારે કોમ્પ્યુટરનું જ્ઞાનનું જે બેઝિક સર્ટિફિકેટ છે એ તમારે હોવું જોઈએ. અને મિત્રો, આની અંદર કોઈ પણ સાધન તમને આવડતું હોવું જોઈએ, એટલે કે 2-વ્હીલર છે એ તમને આવડતું હોવું જોઈએ. તો એ અંતર્ગત આ માહિતી હતી. અને કાર સર્ટિફિકેટ, તો મિત્રો આની અંદર જે કાર સર્ટિફિકેટ છે બે પણ અવેલેબલ ગણવામાં આવશે. ગુજરાતીમાં પાસે ને તો પણ અવેલેબલ થશે, અને સેન્ટ્રલ લેવલનું હશે તો પણ આની અંદર માન્ય રાખવામાં આવશે. આ અંતર્ગત જો તમારે કોઈ પણ જાણકારી જાણવી હોય તો કમેન્ટ કરજો. અને મિત્રો, તમારા કેટલા મિત્રો છે જેમના 80+ પર્સન્ટેજ થાય છે એ પણ તમારા પર્સન્ટેજ લખજો. કારણ કે બીજા મિત્રોને પણ ખબર પડી શકે કે આ ભાઈના આટલા પર્સન્ટેજ છે તો એમને અરજી કરી છે તો હું ના કેમ કરી શકું. તો એટલું રાખજો, જે પણ મિત્રોના જેટલા પર્સન્ટેજ હોય એ કમેન્ટ કરજો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ,
જય ભારત.